નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બેરોલ ગામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અને અન્ય વિકાસલક્ષી યોજનામાં અંદાજે 60-70 લાખનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ગામ ગ્રામ પંચાયતની, કે જ્યાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારની મનરેગા યોજના હેઠળ મેઇન રોડથી બળિયાદેવ મંદિર તરફ જે માટી મેડલ રસ્તો બનાવવામાં આવ્યો છે, ત્યાં હાલ રસ્તો જ નથી એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરકારના રેકોર્ડ ઉપર જ્યાં પેવર બ્લોકના કામો બોલે છે ત્યાં બ્લોક છે જ નહીં, તો પછી બ્લોક ગયા ક્યાં એવી પણ લોકચર્ચા ચાલી રહી છે. ડેરોલ ગામથી નર્મદા કેનાલ તરફ જતા હાઈવે રોડ ઉપર વડલી નજીક નાળાનું કામ બતાવેલ છે, પરંતુ જગ્યા ઉપર કે આજુબાજુ નાળું જ નથી, આખું ને આખું નાળું જ ગાયબ જોવા મળ્યું. ડેરોલ ગામના આ જાગૃત નાગરિકનું એવું પણ કહેવું છે કે આ ભ્રષ્ટાચારને ઉજાગર ના કરે તે માટે વારંવાર રાજકીય દબાણ આપવામાં આવે છે. ઉપરની તમામ બાબતો ઉપરથી જાણી શકાય છે કે આ ડેરોલ ગામના સરપંચ તલાટી વહીવટદારો દ્વારા માત્ર ને માત્ર કાગળો ઉપર કામો દર્શાવી નાણાં ઉપાડી ગેરરીતિ કરી હોવાનું દેખાઈ રહ્યું છે. તેથી ગામના આ જાગૃત નાગરિક અને માજી સરપંચની માંગણી છે કે ઉચ્ચ અધિકારીઓ આવી અહીં તપાસ કરે તો બહુ મોટે પાયે કૌભાંડ બહાર આવી શકે છે. વધારે માહિતી આપણે તેમના દ્વારા જાણીશું. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. આ ડેરોલ ગ્રામ પંચાયતનું ગામ છે. અહીંયા ડેરોલ ગ્રામ પંચાયતમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, જેથી મેં આજે મીડિયા સમક્ષ હાજર થઈ ડેરોલ ગામનો ભ્રષ્ટાચાર બહાર પાડવા માટે એક કોશિશ કરી છે. કયા પ્રકારનું ભ્રષ્ટાચાર છે? ડેરોલ ગ્રામ પંચાયતના મેઇન રોડથી બળિયાદેવ મંદિર જતા મેઇન રસ્તા પર અંદાજિત 5 લાખ રૂપિયાનું મેટામેડલિંગનું કામ તથા ખેતરવાળી માતાના મંદિરે 5 લાખના પેવર બ્લોકની કામગીરી કરવામાં આવેલ છે, જે હાલ સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. છતાં પણ એ બિલના નાણાં ચૂકવાઈ ગયેલા છે, જે ઓનલાઈન રેકર્ડથી માલુમ થાય છે. મારી એવી માગણી છે કે જે સદર માંગ ડેરોલ ગ્રામ પંચાયતની આકસ્મિક તપાસની મોટા પાયે થવી જોઈએ. તકેદારી આયોગમાં પીજી પોર્ટલ પર હું ઓનલાઈન અરજી કરવાનો છું અને ડેરોલ ગ્રામ પંચાયતની મોટી તપાસ થવી જોઈએ એવી મારી માંગણી છે. અંદાજે 60-70 લાખનો ભ્રષ્ટાચાર થયોનું માલુમ પડે છે. પરમાર, પ્રકાશભાઈ, રમેશભાઈ, ડેરોલ ગામ. ડેરોલ ગામની અંદર અત્યારે જાહેર કર્યા તે પ્રમાણેના બદલીથી તે પ્રભાતસિંહ, મંગતસિંહ પરમારના આવાસ સુધી જે રસ્તો બનાવવાનો હતો તે બન્યો નથી, અને જોડે જોડે નાળું બનાવ્યું એમ ખર્ચો પાડી દીધો છે, પણ હકીકતમાં ત્યાં નાળું નથી ને કશું જ નથી. કોઈ ખર્ચો પાડ્યો હોય તો તે વાહિયાત ખોટો ખર્ચો છે, બાકી નાળું નથી કે રોડે બન્યો નથી. અવારનવાર ગ્રામ સભાઓની અંદર રજૂઆતો કરી કે મુદ્દા ઉપર મુદ્દા નોંધાય છે. પહેલો જ નંબર મારો નોંધાયેલો છે મેં પોતે જ, પણ આજે 3-4 વર્ષથી એ મુદ્દા ઉપર થતું નથી. અને બીજી બીજી જગ્યાઓ જ્યાં જે મુદ્દાઓમાં આવતી ચૂકેલા નથી તેવા જગ્યાઓ એ બ્લોક પાછી ગયેલા છે. બળિયાદેવ મંદિર વાળા રસ્તા ઉપર 3-4 વર્ષ પહેલાં ત્યાં આગળ મેટલિંગ કામ કરતું ખાડા હતા તે એટલું પૂરતું, બાકી પછી આજે પણ ત્યાં આગળ ખાડા ખપચાવાળો અને કાદોવાળો રસ્તો છે. રોડથી ઉતરીને જવા માટે કમાતામાં તો સાયકલ લઈને શું પણ પગે જવાય એવો રસ્તો હોતો નથી. બ્લોક પાસે શું કહીએ, અહીંથી રોડથી તો બળિયાદેવથી બધું નકામું છે, અને બળિયાદેવથી આગળ તો કશું છે જ નહીં. પૈસા ચૂકવાઈ જશે બે બ્લોક પાસે આવે તો બધા પૈસા ખોટા ચૂકવાઈ જતા હોય. બ્લોક જવાનો રસ્તો નથી, કાદવ કિચડ બીજી કોઈ આઈટમ નથી. તમારું નામ શું? મારું નામ ડાબે પટેલ, માજી સરપંચ.